ગુડ મોર્નિંગ એવરી વન માટે માર્કેટ આઉટલુક જોઈએ તો જે રીતે ગયા સપ્તાહમાં વૈશ્વિક બજારો તેમજ ભારતીય બજારોમાં શુક્રવારે જે ફોલ આવ્યો હતો તો એનું મુખ્ય કારણ હતું વૈશ્વિક દરે જે વધુગાવો જે વધી રહ્યો છે તેમજ ફેડની મિટિંગ અને સાથે સાથે રિસન્ટલી જે આરબીઆઈની જે ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ રેટ લઈને જે મિટિંગ થવાની છે તો એ બધા કારણો જવાબદાર છે ગયા સપ્તાહમાં ઓવરઓલ સેન્સેક્સ એટલે ભારતીય બજારોમાં સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક લેવલ પર બ્રાઝિલ ડાઉજોન્સ એફટીએસસી હન્ડ્રેડ હેંગસેંગ નિકાઈ અને સાંગાઇ આ બધા જ મેજર ઇન્ડેક્સ માઇનસમાં બંધ રહ્યા હતા પર્ટિક્યુલરલી સેન્સેક્સ અઠ્ઠાવન હજાર આઠસો ચાલીસના લેવલ પર વન પોઈન્ટ ફાઇવ નાઇન નાઇન પર્સન્ટ ઘટીને બંધ રહ્યું હતું અને નિફ્ટી સુ સત્તર હજાર પાંચસો ત્રીસના લેવલ પર વન પોઈન્ટ સિક્સ એટ પર્સન્ટ ઘટીને બંધ રહ્યું હતું મિડ કેપ ઇન્ડેક્સ વન પોઈન્ટ ફોર સિક્સ પર્સન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ વન પોઈન્ટ વન ટુ પર્સન્ટ ઘટીને બંધ રહ્યા હતા ગયા સપ્તાહમાં ઓવરઓલ એફઆઈઆઈ દ્વારા કેશ માર્કેટમાં ત્રણ હજાર ચારસો સિત્તેર કરોડનું બાઈંગ હતું અને એફએનો સેગમેન્ટમાં ઓવરઓલ સાતસો પાંસઠ કરોડનું બાઈંગ હતું પરંતુ એની સામે ડીઆઈઆઈ દ્વારા ચાર હજાર સડસઠ કરોડનું સેલિંગ કરવામાં આવ્યું હતું ક્રૂડ ઓઇલ નાઇન્ટી વન ફાઇવ સેવન ડોલર પર બેરલના પ્રાઇસ પર રહ્યું હતું અને યુએસડી આઈએનઆર સેવન્ટી નાઇન રૂપીસ એટી થ્રી પૈસાનો પ્રાઇસ રહ્યો હતો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો છેલ્લા લાસ્ટ વીકથી અદાની ગ્રુપ જે મીડિયામાં રહ્યું છે એ પ્રમાણે ગૌતમ અદાની ઓવરઓલ અદાની ગ્રુપ ઇઝ ધ સેકન્ડ richest ગ્રુપ ઇન ધ વર્લ્ડ અને હાલમાં જ કંપનીએ એસીસી એટલે અદાની એન્ટરપ્રાઇઝ દ્વારા એસીસી અંબુજા સિમેન્ટમાં કંટ્રોલિંગ સ્ટેક લેવામાં આવ્યો છે કરન અદાની જે ગૌતમ અદાનીના સન છે એ એનું આખું બોર્ડ હેન્ડલ કરશે અને અંબુજા સિમેન્ટ ઓવરઓલ વીસ હજાર કરોડનો વીસ હજાર કરોડ ફંડ રેઝિંગનો પ્લાન પણ રેડી કર્યો છે કન્વર્ટેબલ ડિબેન્ચર દ્વારા સો નાઉ ધ એસીસી અને અંબુજા સિમેન્ટ ઇઝ કંટ્રોલ બાય ધ અદાની એન્ટરપ્રાઇઝ ઓએનજીસી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને વેદાંતા માટે જે એક ન્યૂઝ છે એ પ્રમાણે કે ઇન્ડિયા એઝ અ કન્ટ્રીએ વાઇન ટેક્સ કટ કર્યો છે એવી કંપનીઓ માટે કે જે કંપની ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે અને એક્સપોર્ટ કરે છે સો વાઇન્ડફોલ ટેક્સ કટ કરવામાં આવ્યો છે એઝ વેલ એઝ એક્સપોર્ટ ડ્યુટી પણ ઘટાડવામાં આવી છે કે જે કંપની ક્રુડલ બનાવે છે અને એવિએશન ટર્બાઇન ફૂલ પણ બનાવે છે તો આનો સીધો બેનિફિટ ઓએનજીસી રિલાયન્સ અને વેદાંતને મળશે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સમાં જે ન્યૂઝ છે પ્રમાણે કે એનસીએલટીએ એક્સાઇડ લાઈફ અને એચડીએફસી એચડીએફસી લાઇફમાં જે અમાલ ગમેશન હતું એનું પરમિશન આપી દીધી છે મારુતિએ એની જે સુપર કેરી એલસીવી છે એના અરાઉન્ડ ફાઇવ થાઉઝન્ડ યુનિટ રિકોલ કર્યા છે કારણ કે કો ડ્રાઈવર સીટ પાસે જે સીટ બેલ્ટ આવે એમાં કંઈક ટેકનિકલ ફોલ્ટના લીધે એના રિપેરિંગ માટે કંપનીએ વોલેન્ટરી આટલા વ્હીકલ રિકોલ કર્યા છે આ એક કંપની તરફની ખૂબ જ સારો પોઈન્ટ કહી શકાય કે કંપનીને જેવું રિયલાઇઝ થયું કે આ થોડું ટેકનિકલ ફોલ્ટ છે તો એ એણે આ વ્હીકલ રિકોલ કરીને રિપેર કરીને એ પાછા આપશે કસ્ટમરને ઝોમેટોએ જે બ્લિન્કિટ કરીને કંપનીને અક્વાયર કરી હતી એમાં જે ન્યૂઝ છે પ્રમાણે બ્લિન્કિટે ઇન્ડિયામાં જે પણ એપલ રીસેલર છે એપલના એપલના ફોન જે રીસેલ રિસેલ કરે છે એની સાથે ટાઈઅપ કર્યું છે જેના થ્રુ બ્લિંકિટ એપલ આઈફોન અને એની એસેસરીઝ ડિલિવર કરી શકશે અને હાલમાં આ સર્વિસ દિલ્હી અને મુંબઈમાં સ્ટાર્ટ કરવામાં આવ્યું છે શ્રી રેનુકા સુગરે પોતાની ઇથેનોલ પ્રોડક્શનની કેપેસિટી એક્સપાન્ડ કરી છે જે સેવન ટ્વેન્ટર સેવન ટ્વેન્ટી કેએલ એલ પીએ પીડી ટુ વન ટુ ફાઇવ ઝીરો કે પીડી એની કેપેસિટી વધારી છે અને આ ઓવરઓલ કેપેસિટી બે હજાર બાવીસથી સ્ટ્રીમલાઇન થશે એસએલ સ્ટીલ અને એઆઈ એન્જિનિયરિંગનું એક એગ્રીમેન્ટ થયું છે કે જ્યાં એસએલ સ્ટીલ ત્રણ વર્ષ સુધી એઆઈ એન્જિનિયરિંગને ફેરોક્રોમ સપ્લાય કરશે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ન્યૂઝ આવ્યા છે પ્રમાણ પ્રમાણે વર્લ્ડની લાર્જેસ્ટ પેન્શન પ્લાન ઓન્ટારિયો ટીચર્સ કરીને જે કંપની છે એ કંપની મહેન્દ્ર સસ્ટેનમાં થર્ટી પર્સન્ટ સ્ટેક બાય કરશે બે હજાર ત્રણસો એકોતેર કરોડમાં હર્ષ એન્જિનિયરિંગનો આઈપીઓ જે લાસ્ટ વીક હતો એ સેવન્ટી ફોર પોઈન્ટ સિક્સ સિક્સ ફાઈવ ટાઈમ્સ સબસ્ક્રાઈબ થયો છે આની સાથે સાથે ઓવરઓલ એક ટેકનિકલ આઉટલુક જોઈએ તો વીકલી ચાર્ટ પેટર્ન પ્રમાણે નિફ્ટીની જે રેન્જ આવે છે એ આવે છે સત્તર હજાર સાતસોથી સત્તર હજાર બસો અને ડેલી ચાર્ટ પેટર્ન પ્રમાણે જો નિફ્ટી સત્તર હજાર આઠસોનું લેવલ ક્રોસ કરે છે તો ઉપરની સાઈડ સત્તર હજાર નવસો અને અઢાર હજારના લેવલ જોવા મળી શકે છે પરંતુ સમહો બેરિઝનેસના લીધે જો નિફ્ટી સત્તર હજાર પાંચસો લેવલની નીચે જશે તો સત્તર હજાર ચારસો અને ત્યારબાદ સત્તર હજાર બસોના લેવલ પણ જોવા મળી શકે છે આની સાથે જ આજનું આ માર્કેટ આઉટલુક ફિનિશ કરું છું થેન્ક યુ